तो राजकोट में पण केन्द्रों पर ग्राहकों की जे रीते भीड़ देखाई है, गई काल सांजे दूध केन्द्रों पर मोटी संख्या में लोगों की भीड़ जोवा मळी। मालधारियों की जाहरात ना पगले ग्राहकों की भीड़ उमटी पड़ी। तो बीजी तरफ अमदावाद में पण सवारथी ज दूध वेचाण यथावत छे। दूध केन्द्रों पर सवारथी दूधनो स्टॉक उतारो आव्यो छे। गाड़ियोथी दूध छाशनो स्टॉक उतारवामां आव्यो छे। दूध केन्द्रों पर कोई पण प्रकारना भीड़भाड़ना दृश्यो देखाया नथी। ગઈકાલે જે પ્રકારે વિડિયો સામે આવ્યો, પરંતુ અમદાવાદની પરિસ્થિતિ બિલકુલ નોર્મલ છે। અમદાવાદની અંદર પોળ વિસ્તારમાં અત્યારે હું છું ને કાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે કે હેરિટેજ પોળ વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો કે અહીં જે પ્રકારે દૂધની થેલી મળી રહી છે અને તમામ લોકો છે તે દૂધ ખરીદી રહ્યા છે। સ્થિતિ બિલકુલ સામાન્ય છે ત્યારે મારી સાથે એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। આંટી, જે પ્રકારે લોકો પડાપડી કરે છે દૂધ લેવા માટે, ગઈકાલે પણ ઘણા બધા વિડીયો સામે આવ્યા છે, શું કહેશો? દૂધ તમને મળી રહ્યું? હા, અમને અત્યારે તો મળી ગયું, અમે મંદિરમાં આવ્યા છીએ તો મળી ગયું છે, અને મોંઘું તો છે, થઈ જ ગયું છે, અને છૂટક દૂધ અમને નથી ફાવતું। અમે અમૂલ ડેરીનું આ અમૂલનું દૂધ લઈએ છીએ, કોથળી ગોલ્ડની, તો એના સિવાય બીજું કંઈ નથી ફાવતું। રોજ કેટલી થેલી લો? એક જ થેલી લઉં છું। એટલે મળી ગયું તમને દૂધ? અત્યારે મળી ગયું, મેં લીધું ને, હા, મળી જ જશે ને, આમ તો કોન્ફિડન્સ છે ને? હવે હવે એ તો ભગવાનની જેવી ઈચ્છા, જે થાય બીજું શું કરીએ। અમદાવાદની પરિસ્થિતિ છે તેના કમ્પેરિઝનમાં સરખામણીએ બિલકુલ નહીવત છે। અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી દૂધને લઈને। આજે આખો દિવસ કોઈ પણ ડેરીની અંદર દૂધ મળી રહે તે માટે ખાસ કરીને અમૂલ ડેરી દ્વારા પણ પૂરતો સ્ટોક દરેક જગ્યાએ મોકલી દેવામાં આવ્યો છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।